ગુજરાતમાં સરકાર દ્વારા પંદર જાન્યુઆરીથી ફાસ્ટેગનું કડક અમલીકરણ કરવામાં આવતા પાલનપુર વિભાગીય એસટી કચેરી દ્વારા મુસાફરોની સુવિધા માટે જિલ્લામાં દોઢથી ચારસો પચાસ એસટી બસોમાં ફાસ્ટેગની સિસ્ટમ ઉપલબ્ધ કરાઈ છે જેના પાછળ એસટી તંત્ર દ્વારા ટોલ બૂથ ઉપર પસાર થતી લોકલ તેમજ એક્સપ્રેસ બસોનો દૈનિક પચાસ હજારના ટોલટેક્સની ભરપાઈ કરવામાં આવી રહી છે ગુજરાતમાં વિવિધ માર્ગો ઉપર આવેલા ટોલ બૂથ ઉપર વાહન પાસેથી ઓનલાઈન ટેક્સ વસૂલવા માટે સરકાર દ્વારા ફાસ્ટેગ યોજના અમલી બનાવાઈ છે જેમાં અગાઉ વાહનમાં ફાસ્ટેગ ની સુવિધા વસાવવા માટે વાહન ચાલકોને એક માસ ની મુદત અપાઈ હતી જેની મુદત અવધિ ગત પંદરમી જાન્યુઆરી ના રોજ પૂર્ણ થઈ જતા નેશનલ હાઇવે ઓથોરિટી ના તમામ ટોલબૂથ ઉપર ફાસ્ટેગ ફરજીયાત નો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે જોકે બનાસકાંઠા જિલ્લામાં પાલમપુર તાલુકાના ખેમણા ખાતે ડીસાના બેડી અને કુચાવાડા ખાતે ટોલબૂથ આવેલા છે જ્યાં પસાર થતી એસટી બસોને ફાસ્ટેગ ભરવા માટે લાંબી લાઈનોમાં ન ઉભા રહેવું પડે તે માટે પાલનપુર એસટી વિભાગીય કચેરી દ્વારા બસો પચાસ એક્સપ્રેસ અને બસો પચાસ લોકલ મળી કુલ ચારસો પચાસ બસોમાં ફાસ્ટેગની સિસ્ટમ વસાવવામાં આવી છે જેમાં ટોલ બૂથ ઉપર પસાર થતી બસો પાસેથી દૈનિક પચાસ હજાર જેટલો ઓનલાઈન ટોલટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે જોકે બનાસકાંઠામાં એસટી વિભાગે ટોલટેક્સ પાછળ વર્ષે એક કરોડ અને બ્યાસી લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે બનાસકાંઠામાં લાંબા રૂટની તમામ એસટી બસોમાં ફાસ્ટટેગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જેને લઈ લોકોની એસટીની મુસાફરી સરળ બની છે અગાઉ ગ્રામીણ રૂટની એસટી બસોમાં ફાસ્ટટેગની સુવિધા ન હોવાથી ટોલ ઉપર મુસાફરો લાંબા સમય સુધી અટવાતા હતા હવે ફાસ્ટેગને લઈ મુસાફરોનો સમય બચી રહ્યો છે પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા